હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે આ પ્રકરણમાં આપણે આજે નિસંદનની વધુ એક પદ્ધતિ સોરી અલગીકરણની વધુ એક પદ્ધતિ નિસ્યંદન વિશે અભ્યાસ કરવાના છે નિસ્યંદન પદ્ધતિ એટલે શું છે તો આપણે લખતા જઈએ અને સમજતા જઈએ તો સૌપ્રથમ હું હેડિંગ આપી દઉં છું નિસ્યદન દર વખતની જેમ જ

અલગીકરણની પદ્ધતિ આકૃતિ દોરી સમજાવો આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે કે એકબીજામાં મિશ્ર થઈ જાય છે અને એવા બે પ્રવાહીઓ હોય એને આપણે અલગ અલગ કરવા હોય તો કઈ પદ્ધતિ દ્વારા કરી શકીએ તો કે નિશંદન પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ સૌ પ્રથમ શરૂઆત આપણે સિદ્ધાંત થી કરીએ કે આ પદ્ધતિનો સિદ્ધાંત શું છે તો કે બે પ્રવાહીઓ છે તો આપણે જયારે પેલા ચેપ્ટરમાં ભણી ગયા કે બે પ્રવાહીઓ બે પ્રવાહીઓ એટલે એનું ઉત્કલન બિંદુ હોય પ્રવાહીનું શું હોય ઉત્કલન બિંદુ કે જે એ ઉકળવાની શરૂઆત કરે તો બે પ્રવાહીઓ જે એકબીજામાં મિશ્ર થઈ જાય છે એવા બે પ્રવાહીઓ વચ્ચે તાપમાનનો પૂરતો તફાવત હોવો જોઈએ તો એવા બે પ્રવાહીઓનું અલગીકરણ આપણે નિશ્ચંદન પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ તો પ્રશ્ન લખીએ એના વિશે એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહીઓ વચ્ચે તાપમાનનો પૂરતો તફાવત હોય તો તેવા પ્રવાહીને તેવા પ્રવાહીઓને આ પદ્ધતિ દ્વારા આ પદ્ધતિ દ્વારા અલગીકરણ એટલે કે અલગ કરી શકાય છે પદ્ધતિનો સિદ્ધાંત કઈ અલગીકરણ પદ્ધતિ નિસ્યંદન પદ્ધતિનો સિદ્ધાંત છે હવે આપણે એની આકૃતિ દોરીએ તો તમને બધાને ફરી એક વખત હું કહી દઉં છું કે મારા કરતા તમે બધા જ ખૂબ જ સારા પેન્ટર છો તમારે તમારી રીતે ચોપડીમાંથી આકૃતિ દોરવાની છે હું અહીંયા આકૃતિ દોરું છું દરેક વિદ્યાર્થીએ જોવાનું છે આવો એક ચંબુ લેવાનો જેમાં આપણે એસીટોન વત્તા પાણીનું મિશ્રણ લઈશું શું લઈશું એસિટોન અને પાણીનું મિશ્રણ જો એકબીજામાં ભળી જાય એવા એસિટોનનું નામ સાંભળ્યું છે તમે બધાએ એસિટોનનો ઉપયોગ ક્યાં થાય છે તમને બધાને ખબર છે મિત્રો તો એસિટોન છે ને એ ખાસ કરીને લેડીઝ એટલે કે ગર્લ્સ એનો ઉપયોગ કરતી હોય છે શેના માટે કરતી હોય છે તો કે પોતાના નખનો રંગ દૂર કરવા માટે જ્યારે નેલ પોલિશ બદલવી હોય અથવા તો ખરાબ થઈ ગઈ હોય એવા સમયે જ્યારે એને દૂર કરવી હોય નેલ પોલિશ નખ પર જે લગાવીએ તે એને દૂર કરવી હોય તો એ સમયે એસિટોનનો ઉપયોગ થતો હોય છે જે ચર્ચા આપણે લગભગ પહેલા ચેપ્ટરમાં પણ કરી ગયા છે કારણ વખતે તો એ નેલ રિમુવર તરીકે એસોટોન હોય છે અને પાણી છે એને બંનેને એકબીજામાં ભેળવો ને તો એ બંને ભળી જાય શું થાય ભળી જાય હવે આપણે બે ભળી ગયા છે ને એને અલગ કરવાનું છે શું કરવાનું છે અલગ કરવાનું છે હવે અલગ તો કરીશું પણ શું કરશું તો કે આ જે ચંબુ છે ને એ ચંબુમાં આપણે થર્મોમીટર પણ મૂકશું શું મૂકશું તો આને આમ સીધા કરી દઈએ થર્મોમીટર મૂકશું આટલું આમ સમજી લઈએ કે આટલી એની હાઈટ હશે એની એક બાજુએ અહીંયા થર્મોમીટર મૂકવાનું શું મૂકવાનું થર્મોમીટર ઓકે તો આ થર્મોમીટર છે એવું તમારે સમજી લેવાનું હું અહીંયા લખી દઉં છું એટલે તમને સમજાઈ દઈએ કે આ થર્મોમીટર છે બાકી સમજાય એમ નથી તો થર્મોમીટર મૂકી દીધું છે હવે શું કરીએ છીએ તો કે એમાં એક ઉત્કલન નળી મૂકીએ ચલો મૂકી દીધી અને આ છે એ આખું રબર પેક કરી દીધું છે હવે અહીંથી હું આ નળીને નીચે લઈ જાઉં છું આ નળી આમ તો છે ને સીધે સીધી જ આપણે એને એક બીજા પાત્રમાં મૂકી દઈએ કે જેમાં આપણને જે અલગ થાય છે એટલે કે જે અહીંથી આપણને બે ભેગું છે પાણી અને એસિટોન એમાંથી આપણને અહીંયા મળશે એસિટોન મળશે શું મળશે એસિટોન પણ એમનું નહીં મળે આ એમનું મળશે નહીં શા માટે નહીં મળે આપણે નળી તો ગોઠવી દીધી હવે આને ઠંડુ પાડવું પડે જ્યાં અહીંથી આપણે એને ગરમય કરશું તો આપણે પહેલા ગરમ કરી દઈએ શું કરી દઈએ ગરમ કરી દઈએ આ ટીપાઈ છે એવું તમારે સમજી લેવાનું ઓકે શું છે ટીપાઈ છે એવું સમજી લેવાનું ઓકે એના પર આપણે બર્નર ચલાવવાના છીએ તો બર્નર પણ ચાલી ગયું ગરમ કરશું ગરમ કરશું ને ત્યારે અહીંથી વરાળ જશે તો વરાળ જો અહીંથી જાય ને કદાચ અહીંયા વરાળ જ પોચે તો શું થાય હવાનો ગુણધર્મ તમને ખ્યાલ છે હવા છે ને હંમેશા જયારે હોય ત્યારે ઉપર જાય પાણીની વરાળ છે ક્યાં જાય ઉપર જાય ફુગામાં આપણે હવા ભેરી એ હાઈડ્રોજન વાયુ શું કરે ઉપર જાય જાય ને ફૂગો ઉપર જાય તો એવી રીતે હવાથી ની હંમેશા ઉપર જાય એટલે જો આમાં હવા જ રહીએ તો આ નળીમાંથી અહીંથી હવા આવે મતલબ કે વરાળ સ્વરૂપમાં આવે વરાળ એટલે ગરમ જે પદાર્થ છે એસિટોલ એની વરાળ વાયુ સ્વરૂપમાં તો અહીંથી આવીને ઉપર જતી રહે તો આપણને મળે નહીં પણ આપણને અહીંયા કેવા સ્વરૂપમાં મળે પ્રવાહી સ્વરૂપમાં માં મળે તો આપણે શું કરવું પડશે તો કે અહિયાં અને કોણ તો કે ઠંડુ પાણી શું ઠંડુ પાણી બહાર તરફ તો અંદર ક્યાં જ જશે તો કે આપણે આ બાજુ એને પસાર કરશું તમે કદાચ કોઈ કેમિકલ ફેક્ટરીની વિઝિટ લીધી હોય તો ત્યાં ઠંડુ પાડવાની હોય ઠંડુ પાડવાની હોય ને ત્યારે શું કરે તો કે અહીંથી પાણી અંદર તરફ ઠંડુ પાણી અંદર તરફ થર્મોમીટર મૂકી દીધું ચંબુ મૂકી દીધું એસીટોન પાણી હવે આ છે ને એ જળ સંઘનિત્ર કહેવાય શું કહેવાય જળ સંઘનિત્ર આની અંદર પાણી હોય પણ એ તમારે સમજી લેવાનું આ રીતે નળી દોરી દેવાની આ નળી યાદ રાખવું કે આ નળીની સાથે કનેક્ટ નથી જો કહેવાનો મતલબ શું છે ધારો કે આ એક જળ સંઘનિત્ર છે શું છે જળ સંઘનિત્ર એટલે કે પાણી છે એને ફેરવે છે આ બાજુથી અંદર એન્ટર થશે ધારો કે આ આ નળી છે ખ્યાલ આવે છે નળી એની ઉપર આ રીતે નળી વીટી દેવાની શું કરી દેવાનું તો કે નળી વીટી દેવાની નળી વીટી દીધી હવે એક બાજુ નાખશે એટલે ઠંડુ પાણી નાખે છે ઠંડુ પાણી નાખશે એટલે નળી ઠંડી થશે નળી ઠંડી થાય એટલે આ નળી છે આ નળીને ઠંડી કરશે કરશે ને ખ્યાલ આવે છે તમને બધાને આ નળી છે ને જ્યાં શું જાય છે તો કે એસિટોન ની વરાળ જાય છે વરાળ જાય છે એટલે વરાળ જતી હોય એ સમયે એને ઠંડી પાડવી પડે તો ઠંડી પાડવા માટે શું કરીએ છીએ આમ તો એસિટોન છે ને આપણે હાથ પર નાખીએ ઠંડો ઠંડક અનુભવ થોડીક તો વાતાવરણમાં ઉડી જાય પણ જયારે ચંબુ પેક હોય આખું પાત્ર છે પેક છે ત્યારે એમાંથી જો દૂર કરવું હોય આપણે એને અલગ કરવું હોય તો શું કરીએ તો કે આ વાટેથી જો થર્મોમીટર છે આખું બુદ્ધિ પેક છે વરાળ બનશે ક્યાં જશે તો કે પાત્રમાં ઉપર તરફ જશે ઉપર તરફ જાય છે ઉપર ક્યાંય જવાનો રસ્તો છે એની પાસે જો અહીંયા થર્મોમીટર પેક છે ના હવે કે રસ્તો નથી તો શું થશે તો કે નળી મારફતે વરાળ વરાળ જતી હોય એ સમયે એને ઠંડી પાડવી પડે તો ઠંડી પાડવા માટે બહારથી જ આપણે એને ઠંડક આપીએ છીએ અહીંથી પાણી અંદર એન્ટર થાય અહીંથી બહાર નીકળી જાય એવું ઠંડુ પાણી કન્ટિન્યુ ચાલુ હોય જેથી અંદર રહેલી વરાળ હોય એ ઠંડી પડે ઠંડી પડતા અહીંયા પોચેલા આપણને પ્રવાહી સ્વરૂપમાં મળશે વાયુ અવસ્થાનું તાપમાન ઘટાડતા તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે તો આ રીતે આપણને શુદ્ધ એસિટોન એટલે કે પાણી વગરનો એસિટોન અહીંયા આપણને પાત્રમાં મળતો હોય છે તો આ એની પ્રોસેસ છે બધી જેને આપણે લખવાની છે કે એસિટોન અને પાણીના મિશ્રણને ગરમ કરીએ આને કહેવાય બર્નર અને આને ટીપાઈ કહીએ અથવા તો સ્ટેન્ડ કહીએ મોટા ભાગનું બધું જ આમાં આવી ગયું છે હવે આપણે લખવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ લખીએ પદ્ધતિમાં તો કે એસિટોન અને પાણીનું મિશ્રણ એક ચંબુમાં લેવાનું અથવા તો એક પાત્રમાં લેવાનું પેલો પોઈન્ટ લખવાનો એસિટોન પાણી કે જે બંને એકબીજામાં શું છે તો કે મિશ્ર મિશ્ર થઈ જાય તેવા બે પ્રવાહીઓને એક પાત્ર અથવા તો ચંબુમાં લો હવે બંને એકબીજામાં લઈ લીધું તેના ઉપરના ભાગ તરફ થર્મોમીટર ગોઠવો હવે થર્મોમીટર છે ને એ હંમેશા નીચે અડવું જોઈએ એટલે કે આપણે છે ને આનું પ્રમાણ થોડુંક વધારી દઈએ યાદ રાખજો મિત્રો થર્મોમીટર છે એ નીચે અંદર દ્રાવણમાં અડવું જોઈએ તો તો જ આપણે તેનું તાપમાન માપી આ છે થર્મોમીટર છે તમારે વ્યવસ્થિત દોરવાનું આ થર્મોમીટર છે થર્મોમીટર આની અંદર હશે તો જ આપણે તેનું ટેમ્પરેચર માપી શકશું ત્યાર પછી હવે શું કરીએ તો કે તેમાં ઉપર તરફ એક થર્મોમીટર ગોઠવો અને એક ઉત્કલન નળી ગોઠવી ગોઠવી ગોઠ ગોઠવી બુચને વ્યવસ્થિત બંધ કરો ચલો આ બંધ કરી દીધું આ નળી ગોઠવી દીધી આ નળીમાં એક જળ સંઘનિત્ર ગોઠવો તે ઉત્કલન નળીમાં ઉત્કલન નળીમાં એક જળ સંઘનિત્રની ગોઠવણી કરો જેથી અંદરની વરાળને ઠંડી કરી પ્રવાહી સ્વરૂપમાં પદાર્થ મેળવી શકાય ચલો આટલું થઈ ગયું હવે શું કરશું તો કે બર્નરને ચાલુ કરશું હવે બર્નરને ને ચાલુ કરતા બર્નર ચાલુ કરશો એટલે શું થશે તો કે પાણી અને નું મિશ્રણ ગરમ થશે આથી નું ઉત્કલન બિંદુ ખાસ ઉત્કલન બિંદુ તમારે પૂરું લખવાનું છે ઉત્કલન બિંદુ નીચું હોવાથી તેનું વરાળમાં રૂપાંતર પામી ઉપર તરફ જાય છે ઉપર તરફ જશે એટલે ક્યાંથી તો કે નળી માંથી પસાર થશે ત્યારબાદ તે નળી મારફતે આગળ વધે છે જ્યાં જળસંઘનિત્ર વડે ઠંડુ પડી આગળ બીજા પાત્રમાં એકઠું થાય છે હવે અહીંયા અલગ એસિટોન મળી ગયું આ પાત્રમાં શું વધશે તો કે માત્ર ને માત્ર પાણી વધશે આમ એસિટોન અને પાણીના મિશ્રણને એકબીજામાંથી અલગ કરી શકાય તો આ હતી આપણી પદ્ધતિ પદ્ધતિ હજી એક આના જેવી જ છે વિભાગીય વિભાગી તો જેની ચર્ચા તો આપણે આના પછીની થિયરીમાં જ કરશું પણ હાલ આટલું સરસ મજાનું થિયરી છે એકબીજામાં ભળી ગયા હોય અને આપણે તેને અલગ કરવાના હોય એની આ પદ્ધતિ નિશ્યદન પદ્ધતિ ખાસ યાદ રાખવું નિશ્ચંદન અથવા તો આપણે એક થિયરી એવી પણ ભણી ગયા છીએ કે એકબીજામાં મિશ્ર ન થતા હોય તો પાણી અને તેલ કેરોસીન અને પાણી આ થિયરી ભણી ગયા છે ને આમાં માત્ર ને માત્ર કેટલો ફરક છે તો કે મિશ્ર થઈ જાય છે એવા બે પ્રવાહીઓનું અલગીકરણ આપણે નિશ્ચંદન પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ તમારે અહીંયા વ્યવસ્થિત આખે આખું દોરી દેવાનું ચોપડીમાં જોશો એટલે વ્યવસ્થિત આકૃતિ તમે દોરી શકશો તો આ નાનકડો ટોપિક તૈયાર કરવાનો છે અને જેવો જ એક બીજો ટોપિક આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ